બધા વાલા ભક્તોને ધૂળેટીના જય સ્વામિનારાયણ. કહો ને સારું શું થવાનું, એજી કહો ને સારું શું થવાનું. લોકતણી મોટાયે બ્રહ્માનંદ કહે નિશંક થઈને, હજી બ્રહ્માનંદ કહે નિશંક થઈને, ગોવિંદના ગુણ ગાયે. હે મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી,
સંગ માં મેલું રે સાહેલે પેલું માં તું પાસંગ માં મેલું રે સાહેલે પેલું માં તું પાસંગ માં માથું પાસંગ માં હો માથું પાસંગ માં મેલું રે સાહેલે પેલું માથું પાસંગ માં મેલું રે સાહેલે હે પછી વરવાનું ઓહો હે પછી વરવાનું પીરું સર્વે સંગાથે તોડી રે સાહેલે અમે તો સર્વે સંગાથે તોડી રે સાહેલે હે હે હો તો રહુ નહીં કોઈની વારી રે સાહેલે હું તો રહું નહીં કોઈની વારી રે સાહેલે હું તો રહું નહીં કોઈની વારી રે સાહેલે હું તો રહું નહીં કોઈની વારી રે સાહેલે તો રહું નહીં કોઈની વારી રે સાહેલે તો રહું નહીં કોઈની વારી રે સાહેલે હે ધારા એક ધણી રે ધારા એક હે ધારા એક ધણી ગીર ધારી રે સાહેલે હે ધારા એક ધણી ગીર ધારી રે સાહેલે હે ધારા એક ધણી ગીર ધારી જોડી રે સાહેલી એક જગના જીવન સાથે જોડી રે સાહેલી
વાલા ભક્તો, આજે વિક્રમ સંવત 2070 ની ફાગણ વદ પડવાની આ ધૂળેટી છે. સોમવાર તારીખ 17 માર્ચ 2014. આજે આપણે બધાને એક વાત કરવી છે. આ આધ્યાત્મિક માર્ગમાં એક એવી સરસ વાત છે કે એને જો આપણે પામી જઈએ તો કલ્યાણ એકદમ હેલું થઈ જાય. અને એ વાત ઘણી વખત થઈ છે, તમે જાણો છો. વાલા ભક્તો, આધ્યાત્મિક માર્ગની, કલ્યાણની, આપણા ઉદ્ધારની, અંદર સુખ આવવાની, આનંદમાં રહેવાની એક હાવ નાની એવી વાત છે ને, આપણે ઘણી વખત સાંભળી છે પણ એને અમલમાં નથી લેતા એટલે મજા નથી આવતી. એ વાત છે મહિમાની. મહિમાનો મહિમા આપણે હજી જોઈએ એટલો હૃદયમાં ધાર્યો નથી. મહિમાથી સાવ મફતમાં મોક્ષ મળે, હાવ મફતમાં, કાંઈ પણ સાધન કર્યા વગર, ખાલી મહિમા લ્યો ને. આમ હૃદયથી, વાણીમાં નહીં, રિયલી દિલથી મહિમા લેવાનો, ભગવાનનો, ભગવાનના સંતો ભક્તોનો, પ્રસાદીના સ્થાનોનો, ધામોનો, નદીઓનો, તીર્થોનો, વસ્તુનો, એમાં બહુ મોટું પુણ્ય થાય છે. મહિમાથી હાવ મફતમાં સ્થિતિ મળે છે. બોલો, ઉચ્ચતમ સ્થિતિ થઈ જાય. અખતરો કરો, ખાલી કરી જુઓ. અખતરો કરો. એક નાની એવી વાત કે ખાલી મહિમાનો આપણે વિચાર કરીએ ને, વિચાર, ત્યાં હૃદયમાં સુખ આવવા માંડે. ખાલી વિચાર કરી, ત્યાં કાંઈ કર્યું ન હોય, મનમાં પોઝિટિવ મહિમાના વિચારો કરીએ કે ઓહો હો હો હો, અક્ષર પર અવિનાશી જે હ, જેણે ધર્યો મનુષ્યનો દેહ, એના દર્શન સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી, એના દર્શન સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી, એના દર્શન ક્યાંથી, એ પરમાત્માનો સ્પર્શ ક્યાંથી, એની પ્રસાદી ક્યાંથી, એને અડેલું ચડેલું ફૂલ પણ સૂંઘવા ક્યાંથી મળે. સહુ વિચારોને મનમાંથી, આનંદ આનંદ થઈ જાય. અનંત બ્રહ્માંડ જેના રોમમાં હજી ઉડે છે અણુને ઠામ, કોણ લીએ કોણ લીએ એના પારને, એ મન વાણી પામે વિરામ, કોણ એના પારને લે, મન અને વાણી વિરામ પામી જાય, વિરામ પામી. સામર્થી જોતા સહુને સરે,
અનપાર જોતા ઈસવને પાર તે હરી કરુણા કરી એ લીએ ધરતીએ અવતાર સામર્થી જોતા સૌને સરે પાર જોતા એ સૌને પાર એ પરમાત્મા અહીં આવે છે. બોલો. એક વાર એ ભગવાનના મહિમા સહિત જો દર્શન થાય ત્યાં જીવના પાપ માત્ર બળી જાય, ચોખ્ખો થઈ જાય, ચોખ્ખો સાક્ષાત્કાર થઈ જાય ને. મહિમાથી મફતમાં ભગવત સાક્ષાત્કાર થાય છે. સારંગપુરમાં રંગોત્સવ હતો ભગવાન સ્વામિનારાયણ રંગેરીમાં, અને પછી ઉતાવળી નદીમાં મહારાજ નાવા ગયા, અને એ વખતે ગામના પાદરમાં એક નિમ્ન જ્ઞાતિની સ્ત્રી છાણા વીણતી હતી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન થયા અને અહો ભાવ થયો કે આ દુનિયાના માલિક છે, આ જગતની રચના એણે કરી છે. ત્યાં તો એને સમાધિ થઈ ગઈ, ગઈ અક્ષરધામમાં. ખાલી મહિમાથી દર્શન કર્યું ત્યાં સમાધિ થઈ. આટલી બધી તાકાત મહિમામાં છે. ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના પાંચના વર્તમાનમાં એમ કીધું કે જેને જેટલો મહિમા છે એને જ એટલું દર્શન સ્પર્શના દીકનું ફળ થાય છે. જેટલો મહિમા એટલું ફળ થાય. અહીંયા આપણે આટલા માણસો બેઠા છીએ, આટલા બેઠા છીએ, બધાને ફળ અલગ અલગ થાય. જેમ પરીક્ષામાં બેઠેલા દરેક પરીક્ષાર્થીને એક સરખા માર્કસ નથી મળતા, એમ અહીં બેઠેલા બધાને એક હરખું ફળ નહીં મળતું. ભગવાનના દર્શન કરો, સંતના દર્શન કરો, હરિભગતના દર્શન કરો, તીર્થમાં સ્નાન કરો, કથા સાંભળો, ભગવત સ્મરણ કરો, અહીંયા પ્રસાદ જમો, બધાને અલગ અલગ ફળ થાય. જે જેટલું ભાવનાથી મહિમાથી કરે, ભીનું કરે, એટલું એને મહાન ફળ મળે. જે માણસ જેટલો હૃદયથી કોરો રહે એટલું એનું ફળ ઓછું થાય છે. હૃદયમાં સુખ જ ઓછું આવે. માટે મહિમામાં તો ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય છે, કાંઈ કર્યા વગર થઈ જાય. અહો અહો જો અંદરથી થઈ ગયું, પતી ગયું અંતર ભેદાણું મનરોડ રંગાણું, એટલે પાર થવાનું સમજો. વાલા ભક્તો, મહિમાથી મફતમાં નિર્વાસનિક થવાય છે, હાવ મફતમાં. આ મહિમા તો એવું અજોડ સાધન છે કે એની તોલે કોઈ આવે એમ નથી. તપ કર્યા વગર, વ્રત કર્યા વગર, જપ કર્યા વગર એમને માણસ નિર્વાસનિક થઈ જાય. જો ભગવાનનો મહિમા વિચારે ને ધારે તો માની લેવાની વાત છે. માની લેવામાં જાય છે શું? કેટલી માથાકૂટ કર્યા પછી માનવું એના કરતાં સીધે સીધું માની લેવામાં વાંધો હું છું. શાસ્ત્ર કહે છે, સંતો કહે છે, તો શું કામ આપણે નહીં માની લેતા? કોઈ માણસ પ્રસાદીના જળમાં એવો મહિમા લઈને નાય કે હું આમાં પડીને બારો નીકળું એટલે એક પણ પાપ મને રહે નહીં, કોણ આમાં નાયા? આવો મહિમા લઈને નાય ને તો ખરેખર એને એક પણ પાપ ન રહે. મહિમા વસ્તુ એવી છે, અને એ અંદરની ભાવના જ છે. ખાલી એવો મહિમા લેવાનો છે, રાખવાનો છે, સમજવાનો છે, સ્વીકારવાનો છે. એમાં બીજું કાંઈ દાન દેવાનું નથી, હું તે માથે તપ કરવાનું.
ગજબની વાત છે. શાસ્ત્રમાં લખ્યું છે કે ગંગામાં જે સ્નાન કરે એના બધા પાપ બળી જાય, બધા પાપ. શંકર ભગવાન મા પાર્વતીજીને કથા કરે છે અને એમાં ગંગાનો મહિમા કહે છે. એટલે પાર્વતીજી કે પ્રભુ તમે હાવ ભોળા છો, મોટી મોટી વાતો કરો છો. એમ ડૂબકી મારીને બહાર નીકળે તો બધા પાપ બળી જતા છે. ત્યારે ભોળાનાથ કે બળી જાય, એવો મહિમા રાખે તો બળી જાય. પાર્વતી કે તો હાંજ પડે કેટલા માણા પાપ કરીને ગંગામાં નાઈને પવિત્ર થઈ જાય, એમાં માણાને જાય શું? કોઈ ખૂન કરી આવે, દારૂ પી આવે, વ્યભિચાર કરી આવે, હે હિંસા કરી આવે, કોકનું બગાડી આવે, કોકનું ચોરી આવે, લૂંટી આવે, કાપા કાપી કરી આવે, ને પછી ગંગામાં ડૂબકી મારી આવે, બળી ગયા ને પાપ. શંકર ભગવાન કે એવો મહિમા રાખીને નાય તો બળી જાય. પાર્વતી કે મને મનાતું નથી, બે માણાને ડખો થયો, હું ન માનું. અને એ રીતે જો ગંગામાં સ્નાન કરવાથી બધા પાપ બળી જતા હોય તો દુનિયાના બધા માણા પાપ કરીને ગંગામાં નાય લે, લીલા લહેર કરે, કોઈને કાંઈ પાપ ભોગવવાનું થાય નહીં. પછી જમપુરી રાખીને શું કામ છે? જમદૂત નહીં શું કામ રાખવા જોઈએ? નરકના કુંડે શું કામ રાખવા જોઈએ? પ્રાયચિત કોઈને કાંઈ કરવાની વિધિઓ માથાકૂટ ચાંદ્રાણા દીક શું કામ કરવા જોઈએ? મારી ડૂબકીન થયા ચોખા. ભોળાનાથી એક જ વાત કે હા, મહિમા જાણીને નાય તો પાબળી છે. તે પાર્વતી કે તે બધા મહિમા રાખીને જ નાય ને, કોઈ અમથા થોડા ટાટા પાડીને પડે, મહિમા હોય તો જ નાય ને. ભોળાનાથ કે પણ એવો ન હોય, હે એવો ન હોય. કેમ? તો કે હા, તો બધા નાતા હશે તો મહિમા વગર નાતા હશે. એવું હું ન કહું મહિમા વગર નાતા હશે, પણ જેવો શાસ્ત્રમાં લખ્યો છે એવો મહિમા સમજી ન નાતા હોય. એમ કે હા, તો કે નાના બધા મહિમા સમજીને નાય ને, નહીતર શું કામ જાત્રાએ જાય ને, શું કામ ટાટા પાણીમાં નાય ને, શું કામ કોઈ દુઃખી થાય. ભોળાનાથ કે મહિમા જે લખ્યો છે ગ્રંથમાં તે સાવ સાચો છે, પણ એ રીતે મહિમા ધારવો એ બહુ કઠણ છે. બધાનું કામ નથી, જવલ્લે કોક વિરલાનું કામ છે એમ મહિમા ધારીને આવવું, મહિમા ધારીને દર્શન કરવા, મહિમા ધારીને દાન કરવું, મહિમા ધારીને સેવા કરવી, મહિમા ધારીને એણે જે કાંઈ ક્રિયા ભજન સ્મરણ તપ જપ કરવા, બધાનું કામ નથી. એવું તો કે હા, પણ પાર્વતીને મનાય નહીં. પછી ભોળાનાથને એમ થયું કે આ ભણેલા ગણેલા મારી વાત નહીં માને, આ મારી વાત આવ કાઢી નાખે છે, મને ભોળો માનીને મારી વાત બધી ભોળપણમાં ઉડાડે, આને તો પ્રેક્ટિકલ કરાવવું પડશે. એટલે ભોળાનાથ કહે છે કે દેવી એક કામ કરો, આપણે બે જઈ ગંગાને કિનારે અને કરીએ પાકું. એવું? હા. કેવી રીતે કરવું? કારણ કે તમે 16 વર્ષની સુંદરી બનો, રૂપ રૂપનું ધામ, 16 શણગાર સજો, અને તમે કે હું એક ગઢો માણસ બનું. તમારે કહેવાનું કે અમારો પતિ છે, હું ગંગામાં નાવા પડી છે ને હું કહીશ કે હું ખૂચી ગયો છું. એવું કા? પછી જો બે આવ્યા કાશીમાં, પરવણીનો દિવસ હતો, હજારો માણસ સ્નાન કરે ત્યાં. બધાની વચ્ચે આવ્યા અને આમ ગંગામાં એક બાજુ આમ પાણી ભરેલું ને થોડુંક ગંદુ થઈ ગયેલું ને જે આમ કાદવ હતો ને, સમજાણું? પાર્વતીને ભોળાના જ કે હું આમાં પડું છું. એમ? તો કે હા. બસ પછી કરવાનું શું? તો કે તું બૂમો પાડજે, અરે રે મારા પતિ આ પાણીમાં ખૂતી ગયા છે, મારા પતિ નીકળી શકતા નથી, એ કોક બહાર કાઢો, એમ કહેજે. એવું? હા. પછી પછી શું થાય જોજે. ઊભી ઊભી હારું. ભોળાનાથ તો વૃદ્ધ શરીર છે, ગરડા માણસ પડ્યા પાણીમાં,
અને માંડ્યા બૂમો પાડવા કે હું ખૂતી ગયો, કોક બચાવો, કોક કાઢો, હું મરી જાય. અને પાર્વતી કાંઠે ઊભા ઊભા જે લોકો ગંગામાંથી નાઈને નીકળે ને એને હાથ જોડે છે કે કોઈ દયા કરો, આ મારા પતિ છે એને પાણીમાંથી કાઢો, આ મારા પતિ છે એને પાણીમાંથી કાઢો, એ મરી જશે તો હું રાંડી છે, આ બધા હારા કપડાં ઘરાણા મારે નહીં પહેરાય, કોક તો દયા કરો. એ બધા હામુ જોઈ જન્મ્યા છે, કોઈ ખાડામાં પડે નહીં, બધા ગંગામાં નાઈને રવાના. પાર્વતી રડે હો કે અમુક માણા પાર્વતીનું શરીર જોઈને ઊભા રહ્યો કે તમે પણ એ શું થાય તમારે, તો કે પતિ થાય, તો કે પણ તમે આવા રૂપાળાને જુવાન અને એ બુઢારે પરણ્યા છો, તો કે મારા બાપાએ પરણાવી ને પરણી ભલામણ છો, એ બુઢો જાહે તમે કોક દયા કરો, આ હારા લુગડા પહેરાય છે એ મારું ટળી જાહે, કાંઈક સમજો કે નહીં. હ એક બે જણા થોડી એમ ઊભા રહ્યા, ઓલો મરી જાય તો આપણને પણ એમ, એ હા વાંડા લુકા હતા. અમુક હોય ને એવા, એક બેન મંદિરે જઈને ઠાકોરજીને પ્રાર્થના કરતી, હે પ્રભુ હારો મને પતિ દેજે, તે લુખો વાહે ઊભો ભો કે ભગવાન આનું સાંભળજો, મારા જેવો કોણ જડશે તમને, પાછું વળીને જોવે ત્યાં મેળ પડે એમ છે. પછી એક જણાને એમ થયું કે હાલો તારે ભાઈ આ બાઈ રડે છે તે પરોપકારનું કામ કરીએ, એ ભાઈ છે તે બધા લુગડા બુગડા એક બાજુ મૂકી અને પડ્યો ખાડા. હો ગંગામાં નાઈને જતો હતો ને પાછો વળી પડ્યો. એ જ્યાં ભોળાનાથની પાસે ગયો ને ત્યાં ભોળાનાથ કે ખબરદાર જો મને હાથ અડાડ્યો તો. કેમ? હું તમને કાઢવા આવ્યો છું. તો કે જેનામાં એક પણ પાપ ન હોય એ જ મને અડી શકે, જો તમારામાં નાનું હરખું એક પાપ હશે તો બળીને ભસ્મ થઈ જાય. બોલો બહાર નીકળી ગયો. તમારા બેટાનું એનો પતિ છે તે હું જીવતો રાખવા જાઉં તો મારા ઘરના સતી થાય, આ ધંધો કોણ કરે? ભલે પાર્વતીજી બધાને કર કરે છો, તે કેટલાય ગયા કાઢવા પણ આવું કે ને એટલે બાય. હાંજ પડી ગઈ, હવારના ઊભા હતા લાખો માણા વૈયા ગયા નાઈ નાઈને, કેટલાક પાણીમાં પડ્યા ને પાપ લાગશે ને બળી જાય ને એમ કીધું, ભાગી ગયા. દિવસ હાથીમો, એ વખતે એક ભાઈ નાવા આવ્યા ગંગામાંથી, નાઈને આમ પાછા વળ્યા, ભગવાનના ભગત હતા, પાર્વતી હાથ જોડ્યો કે મારા પતિને કાઢો ને, હવારના બિચારા એ દુઃખી છે, ભૂખ્યા તરસ્યા, હું એમનામ છું, કોઈ કાઢતું નથી. તો કોઈ કાઢતું નથી? ના, બધા અંદર પડે છે ને અડવા જાય છે, તો ઓલા કહે છે કાકા રેજો મને અડશો બળી જાઓ, પાપ ન હોય તો અડો, એટલે બધા વૈયા જાય છે. તમે મારા ઉપર કૃપા કરો, ભગવાન તમારું સારું કરશે, કરગર્યા હો. એટલે ઓલો ભાઈ પડ્યા પાણી ફર્યો, જ્યાં ભોળાનાથની નજીક જાય ભોળાનાથે આકલ કરી, ખબરદાર જો મને હાથ અડાડ્યો તો. અરે તમને કાઢવા આવ્યો છું. તો કે વાત સાચી છે, પણ તમારામાં એક પણ પાપ ન હોય તો જ મને અડજો, નહીતર બળીને ખાક થઈ જાઓ એમ. હા, નિષ્પાપ માણસ હોય એ જ મારો હાથ જાલીને મને બહાર કાઢી શકે, બાકીના બળીને રાખ થઈ જાય. તો ઓલો માણસ કે હું નિષ્પાપ છું. કેવી રીતે? તો ગંગા ઊભો છું. આ ગંગાના જળનો જેને સ્પર્શ થાય એનો એ કોઈને પાપ ન રહે એમ શાસ્ત્રમાં લખ્યું છે. મોટા પુરુષે કીધું છે, હું ખોટું હોય ભલે મેં ગમે એવા પાપ કર્યા હશે, પણ અટાણે ગંગાના પાણીનો મને સ્પર્શ છે, હું ગંગામાં નાઈને આવ્યો છું, કોઈ પાપ કર્યું નથી, મનથી એ કર્યું નથી, અને ગંગામાં ઊભો છું ને ક્યાંથી પાપ હોય એમ કરીને બાવડું ચાલ્યો. ત્યાં તો ભોળિયાનાથ પોતાના રૂપમાં આવી ગયા, પાર્વતીજી પોતાના રૂપમાં આવી ગયા, એ ભાઈને બાવડું પકડીને કાંઠે લીધો, આશીર્વાદ દીધા, દર્શન દીધા. અને પછી ભોળાનાથે પાર્વતીને કીધું કે લાખો માણા નાઈ ગયા, આ એકના પાપ બળ્યા. એકના
કેમ? તો કે મહિમા રાખીને આ એક નાયો, બાકી નાતા બધાય, પણ મહિમા વગરીના બધા. ખ્યાલ આવ્યો તમને? આપણે એ મોટા યાત્રાધામમાં જઈએ છીએ, મંદિરોમાં ભગવાનની થાપેલી મૂર્તિઓના દર્શન કરીએ છીએ, ગોમતીમાં, ઘેલામાં, ઉતાવળીમાં બધે નાહીએ છીએ, પણ સાચું કહેજો, મહિમાથી મફતમાં પાપ બળે છે, મફતમાં કારણ શરીર બળે છે, મફતમાં મોક્ષ મળે છે, પણ મહિમા રાખી શકાતો નથી. મોટી તકલીફ છે. મહિમાથી જો આપણે એને અંગીકાર કરીએ તો બેડો પાર થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કરતા હતા, એમાં બે જણા આવ્યા. તે સ્વામી સ્નાન કરતા હતા, પછી ચોકડીમાંથી આમ પાણી જાતું હતું. એક જણે આવી અને સીધો એ પાણીનો હબડકો માર્યો, પી ગયો. અને એક જણો પીવાઈ ગયો તો એમ થયું, પણ આ નાયેલું પાણી થોડું પીવાય, એટલે એણે આમ માથે ચડાવ્યું, એટલો ફેર પડી ગયો. ગુણાતીતાનંદ સ્વામી જોઈને હસ્યા. તે કોકે કહ્યું, સ્વામી હસ્યા કેમ? તો કે ઓલા બેના દાંત કેટે. એમ તો કે હા. પછી સ્વામી કે જે પાણી હબડકો પી ગયા એ સ્ફન થશે અને એની ભગવાન જેવી સ્થિતિ થશે. પછી એ થયા સ્વામી નિર્ગુણદાસજી. એટલા બધા મોટા સાધુ થયા કે એનું કોઈ માપ નહીં. ચાર ભાઈ હરિભગત હતા જેતપુરમાં, એમાં બે ભાઈના લગ્ન નહીં થયેલા, એક ભાઈના લગ્ન થયા ગરીબ થીતી, એને એક દીકરો થયો. એના બે કાકા ગુજરી ગયા, આ એક ભાઈ રહ્યો, હવે એને સંતાન નહીં, આ એકને એક જ છોકરો. પછી એક હરિભગતના કહેવાથી એ છોકરો અને કુટુંબ સત્સંગી થયું, પણ છોકરો પડી ગયો માંદો, તેનો દેહ રહે એમ નહીં. એટલે પેલા સત્સંગીને એમ થયું કે આને જો સાધુ કંઠી બાંધી દે ને તો સારું, કંઠી નહીં બંધાવેલી. એટલે ઓલાને કીધું કે આ તમારો છોકરો માંદો છે તો મંદિરેથી સાધુને લાવીએ, અને સાધુ જો એને કંઠી બાંધી દે તેને જીવનું સારું થાય. તો બોલો કે સાધુના એ લાવવામાં શું અમારે ખર્ચો થાય? તો ભાઈ કાંઈ ખર્ચો ન થાય એમ. હા, એ તમારી ઈચ્છા હોય તો કાંઈક તમે તમારે ઠાકોરજીને ધરાવજો, હાકર મોરસ કેવું, દોચી ઓઢાડજો, બાકી ખર્ચો કાંઈ નહીં. તો કે તો તેડાઈ આવો. હરિભગત તેડી આવ્યો કે મેં એના છોકરાને સમજાવીને સત્સંગ કરાવ્યો છે, તમે સ્વામી કંઠી બાંધ્યો. સારું, આ નિર્ગુણદાસ સ્વામી આવ્યા, પધરામણી કરી, છોકરાને કંઠી બાંધી. છોકરાને કંઠી બાંધીને સાધુ પાછા મંદિરે ગયા, ત્યાં છોકરાને તેડવા યમદૂત આવ્યા. કેમ? જેની આયુષ પૂરી થઈ ગઈ. યમદૂત આવ્યા એટલે સ્વામિનારાયણ ભગવાને હનુમાનજીને કહ્યું કે તમે જાઓ અને યમદૂતને કહો કે એ જીવને તમે લેશો નહીં, કેમ જે અમારા સાધુએ એને કંઠી બાંધી છે, એટલે તમારા તેડા એને હોય નહીં. મહારાજ કહે તો ઓલા જમદૂત હનુમાનજીને કહે કે તમે અહીં લેવાની ના પાડો છો, પણ યમરાજાએ અમને મોકલ્યા છે, એનું શું? અમે તો યમના નોકર છીએ ને યમરાજાએ કહ્યું છે કે જાવ જીવને લઈ આવો, એટલે અમે એને લેવા આવ્યા છીએ, માટે અમારે યમરાજાને શું જવાબ દેવો? ત્યારે હનુમાનજી કે ઉભા રહ્યો, હું મહારાજને પૂછીને કહું. હનુમાનજી મહારાજને પૂછવા આવ્યા, મહારાજને કે યમદૂતો તો આવું કહે છે કે અમારે યમરાજાને જવાબ શું દેવો? ત્યારે મહારાજે એમ કીધું કે એને કંઠી નહોતી બાંધી ત્યારે યમરાજાએ હુકમ કર્યો, યમરાજાએ તમને હુકમ કરીને મોકલ્યા, અને તમે વાટમાં હતા એ વખતે આને સ્વામીએ કંઠી બાંધી. એટલે તમે જઈને યમરાજાને કહો
કે તમારો હુકમ થયો ત્યારે તે હરિભગત નહોતો થયો, પણ અમે રસ્તામાં હતા ત્યાં ઓલા સ્વામી આવીને કંઠી બાંધી ગયા, હવે એના ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, એની હરિભગત થયો છે. અને મહારાજે કીધું હનુમાનજીને કે એને કહો કે સાંજે અમે એ છોકરાને અમારા ધામમાં તેડી જાઉં. પછી યમરાજાએ આ વાત સાંભળી યમદૂતોની, પછી કાંઈ બોલ્યા નહીં. આ બધી વાત પેલો છોકરો હૂતો હૂતો સાંભળે, અને એણે પછી એના કુટુંબને વાત કરી કે આવો સંવાદ થયો, હનુમાનજી હતા, યમદૂતો હતા, અને સાંજે મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે અને હું ધામમાં જઈશ. સત્ય બની ગયેલી ઘટના. સાંજે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા ગયા સાધુને લઈને વિમાન લઈને. છોકરો બોલ્યો કે મહારાજ મને સંતોને લઈને તેડવા આવ્યા છે, મને જેણે કંઠી બાંધી નિર્ગુણદાસ સ્વામીને બધા સાધુને, હું એમની હારે વિમાનમાં બેહીને ધામમાં જાઉં છું એમ બોલીને ધામમાં ગયો. બોલો વાલા ભક્તો, એ બોલ્યો હબડકો મારીને પાણી પી ગયા ને એ નિર્ગુણદાસ સ્વામી, અને જેણે પાણી પીવાનું નહીં એ દરબાર અર્જુનસિંહ, એ હારા હરિભગત થયા, જેતપુર વગેરેની મંદિરની સેવા કરી, અને ગુણાતીતાનંદ સ્વામી હસ્યા બહુ. એ કહે જો આ પી ગયા હોત ને તો આ બહુ મોટા સંત થાત, પણ મહિમા કાંઠ લાવવો, એ મહિમા કાંઠી કાઢવો. અમે એક ગામમાં ગયા હતા અને ત્યાં અમે રસોઈ કરી. હવે એ વખતે, આ તો 20 વર્ષ પહેલાંની વાત કરું છું, એ વખતે આમ નળ બળની બધી સગવડતાઓ ઓછી હતી, એટલે કેરબો રાખેલો પાણીનો, એ કેરબાની હેઠે ડોલ મૂકેલી, સાધુ અને પાર્ષદ બધા જમી જમીન એ કેરબાનો નળ ચાલુ કરી અને બધા પથ્થર ધોવે. એ પાણી ક્યાં ભેગું થાય? ડોલમાં. હવે પથ્થર ધોવે એટલે ધૂળ દે, જાણું ધૂળ દઈને પાછું ધોવે, એટલે સાધુએ પોતાના લાકડાના પથ્થર ધોયા અને પાર્ષદે પોતાના સ્ટીલના ધૂળ દઈને ધોયા. હવે ડોલ આખી સાધુના પથ્થર ધોયેલા પાણીની ભરાણી, અને પછી અમે તો બધા ત્યાંથી નીકળી ગયા. પછી તેનો પરિવાર આવે, પછી એનો પરિવાર બધો આવ્યો. હવે સાધુએ રસોઈ બનાવી હતી, ભગવાનને ધરાવી હતી, બધી વાત સાચી હતી, એ પ્રસાદ લેવાનો જ હતો ઘરના કુટુંબીઓને. પણ ઘરના જે એક બહેન હતા એણે શું કર્યું, એ ઓલી પથ્થર ધોયેલી જે ડોલ હતી ને, એ ડોલને બીજી ડોલ ઉપર ગરણું મૂકી એમાં ગાળી નાખ્યું. હવે તાકી ડોલ હતી, અને પછી એમાંથી લોટા ભરી ભરીને એના કુટુંબને કે આ પીવો. એના કુટુંબી કે પણ આવું ધોળીવાળું ને બધું હેઠું નહોતું કામ મને પાસ, એ બાઈ તો 2 લોટા પી ગઈ, અને બધાને કે પીવો, એ કોકને મહિમા હતો જ પીધો ને કોકે ન પીધો, પણ એ મહિમાથી જે એણે પાણી પીધું અને એની જે સ્થિતિ ને એનું જે ફળ એ ભગવાન જાણે ને એ જાણે, આખી વાત અલગ છે. મહિમા ચીજ કાંઈક ન્યારી છે. આ મહિમા કહીને મારો કહેવાનો અર્થ ભ્રષ્ટવાળો કરવાનો નથી, પણ મહિમામાં મફતની સ્થિતિ થાય છે એ વાત હું કહું છું, પણ એ નથી થતો, બહુ અઘરું છે. કોઈક વીર માણસ મહિમા ધારણ કરી શકે છે, બધાનું કામ નથી. એક વાત ધ્યાનમાં લેજો, હજી મારા તમારાથી ચાંદ્રાયણ થાય, એકટાણા થાય, એક આસને બેહીને હો માળા થાય, પણ ભગવાનનો અને ભગવાનના સંત ભક્તનો ટાણે મહિમા ન રાખી શકીએ, એ ન રહે. ટાણે પક્ષે ન રાખી શકીએ ને ટાણે આપણે એના તરફે બોલી ન શકીએ, ને ખરેખરી જ્યારે પરિસ્થિતિ વિષમ હોય
ત્યારે એનો મહિમા ન રહે. એ કામ ઘણું અઘરું છે. વાલા ભક્તો, અત્યારે હું મહિમાનો મહિમા સમજાવવા બેઠો છું. કોઈ પણ સાધુ સંતને, બાય ભાઈને, બાળકને, વૃદ્ધને આ વાત જો ગળે ઉતરી ગઈ તો એને કેટલો ફાયદો થાય એનું માપ આ બ્રહ્માંડમાં કોઈ પાસે નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે જે વાતો પોતાની છે એમાં પ્રારંભમાં જ એવું કહ્યું છે કે મહિમા નથી એટલે જીવ દુબળો રહે છે. આવો વાક્ય છે, મહિમા નથી એટલે જીવ દુબળો રહે છે. એક વાત, શરણાગતિ બહુ સુગમ હે. એક SMS છે, શરણાગતિ બહુ સુગમ હે મગર અભિમાની વ્યક્તિ કે લીએ બહુત કઠિન હે. શરણાગતિ હાવ હેલામાં હેલો માર્ગ કલ્યાણનો, હાવ હેલો. જો ભગવાનને શરણે થઈ જઈએ, ભગવાનના સંતના શરણે થઈ જઈએ તો ભગવાન પામવા કે મોક્ષ પામવો કે પાપ બળી જવા કે સુધરી જવું કે કલ્યાણ થઈ જવું એ હાવ હેલું. પરંતુ અભિમાની વ્યક્તિ કે લીએ વહી શરણાગતિ કઠિન મેં કઠિન હે. હવે સાંભળજો, મેં કુછ કર સકતા હું યહ અભિમાન જબ તક રહેગા તબ તક શરણ હોના કઠિન હે. હું કાંઈ કરી શકું છું એવું અભિમાન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ભગવાનને શરણે થવું કઠણ છે. આમ દેખાઈએ ખરા હું અને તમે, પણ શરણે ન હોઈએ, ખાલી ઉપલ્યું ઉપલ્યું એવું લાગે કે હું શરણે થયો છું. શરણાગતિ અતિ કઠણ છે, અતિ કઠણ. પણ કોને? દેહાભિમાનીને. પણ જેને દેહાભિમાન નથી એ માણસને માટે શરણાગતિ હાવ સરળ, સીધો, હાવ હેલો રસ્તો છે. પણ જ્યાં સુધી હું કાંઈક કરી શકું છું એવું મનમાં છે ત્યાં સુધી શરણાગતિ પ્રાપ્ત નથી થતી. એમ જીવને જ્યાં સુધી થોડો ઘણોય પોતાનો મહિમા છે ત્યાં સુધી ભગવાનનો મહિમા કે સંતનો મહિમા જીવ રાખી ન શકે. અને પોતાનો મહિમા ન હોય એવા કોણ મારા ભાઈ આ જગતમાં, મને કહો તો ખરા. હે, પોતાનો જેને મહિમા ન હોય એવા કોણ? હું કાંઈક કરી શકું છું એવું ન હોય એવા કોણ? આપણે બધા બહુ અટવાયેલા માણસો છીએ. ભલે ભજન કરીએ છીએ, આ અમે ભલે સાધુ થઈ ગયા છીએ, બહુ સારા છીએ, નિયમ ધર્મ પાળીને જગતમાં આપણે બહુ સારી છાપ ઊભી કરી છે, પણ હરખું જોઈએ ને તો કાંઈક ને કાંઈક ફસાયેલા, ગૂંચવાઈ ગયેલા છીએ. અને એટલે જ ભગવાનથી છેટા છીએ, એટલે જ અંતરમાં અશાંતિ હશે અજ્ઞાનને કારણે. બાકી હાવ મફતમાં મળે છે. એક માણા એવો નીકળ્યો કે ગંગામાં નાયો છું, પાપ મારે હોય નહીં, શું વાત કરો છો બોલો. બાકી હવ ને એવું રે, એમ થોડા પાપ બળી જાય. સાંભળજો, કોઈ એમ કહે કે આ ભગવાનને ચડેલું તુલસીનું પાંદડું તું ખા એટલે એક પાપ ન રહે, ન મનાય, એમ થોડા પાપ બળી જાય. બોલો, ઘણાને અમે વર્તમાન ધરાવીને એમ કહીએ છીએ ને કે આજથી સુધી તારું બધું ગયું, એને એમ થાય એમ થોડું વ્યું છે, એમ ક્યાં વ્યું છે? પણ તું નવા ન કરતો, મનાય નહીં. એમ આપણે કહીએ કે એક ક્ષણ ભગવાનની મૂર્તિને તમે યાદ કરો, એનું ફળ સૂર્યચંદ્રના ગ્રહણ વખતે તમે કરોડો ગાયો પાત્ર બ્રાહ્મણને દાનમાં દો ને જે થાય એટલું જ થાય, મનાય નહીં. બોલો,
એક સ્વામિનારાયણ નામ લ્યો, એક જ વાર ભગવાનનું નામ લ્યો, ત્યાં તમે જે ધારો તે સંકલ્પ સિદ્ધ થાય. પણ મનાય નહીં, મહિમા એવો નહીં. વાલા ભક્તો, આજની આ છે ને પુણ્યમ ધૂળેટી, એમાં જે આ મહિમાની વાત થાય છે ને, એ જો કોઈને પકડાઈ ગઈ તો હાવ નવો આજકાલનો સત્સંગી હોય ને, તો એ વર્ષો જૂના સત્સંગીની મોરી એક જ દિવસમાં નીકળી જાય, એક જ દિવસમાં. મહિમાથી મફતમાં બધા નિયમ પડે. મહિમા ભગવાનનો થાય તો ભગવાનની આજ્ઞાનો થાય અને ઓટોમેટિક બધા નિયમ પડે. મફત મહિમાથી મફતમાં માયા તરી જવાય છે, મહિમાથી મફતમાં મૂર્તિમાં રહેવાય છે, મહિમાથી મફતમાં પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય છે, મહિમાથી મફતમાં રાજીપો મળે. બોલો, ખાલી મહિમા રાખો ને ત્યાં ભગવાનનો સંતોનો રાજીપો મળે, ભલે કાંઈ ન આપ્યું હોય, કાંઈ સેવા ન કરી હોય. મહિમાથી મફતમાં વૈરાગ્ય મળે છે. જો ભગવાનનો મહિમા થઈ જાય તો બીજે બધેથી વૈરાગ્ય થઈ જાય. મહિમાથી મફતમાં અભાવ અવગુણ ટળે છે. મહિમાથી મફતમાં સર્વ દોષો ટળે છે. મહિમાથી મફતમાં મહિમાનો મહિમા થાય છે. મહિમાનો મહિમા થવાથી બધું જ મફતમાં મળે છે. છેલ્લું વાક્ય 14મું, બધું જ મફતમાં મળે. પરંતુ માણસને મફતમાં મળતું એની કોઈ કિંમત નથી, કારણ કે માનવી અહંગ્રંથિથી યુક્ત છે. મફતમાં જે વસ્તુ મળે છે એની મને તમને કિંમત નથી. એક દિવસ મેં દાખલો દીધો હતો કે આપણે રૂપિયા ખર્ચીને ગધેડું લાવ્યા હોઈએ ને તોય એને સારી રીતે સાચવીએ, કેમ જે રૂપિયા દીધા છે ને એટલે. એ જ વ્યક્તિને કોઈ હારામારી ઘોડી મફત આપે ને તો ગધેડાને સાચવે એટલી ઘોડી ન સાચવે, કેમ જે મફતમાં મળી હોય ને એટલે એની કિંમત ન હોય, અને ગધેડાને પૈસા દીધા હોય ને એટલે સાચવે. કોક શીડી આપણે મફત આપીએ ને એ ન જોવે, એણે ભલે 2 રૂપિયા દઈને ખરીદી હોય ને પણ એ શીડી જોયા વગર રવા ન દે, કારણ કે મનમાં એમ થાય 2 રૂપિયા આપ્યા ચાલો આવ પડી રહે, એનો હું વરત 2 રૂપિયા બગડે. પણ તમે મફત દીધી હોય ને તો ગમે ને મૂકી દે. હારા મારી હોય, અરે 1 લાખ રૂપિયા દેતાય ન મળે એવી વાતો એમાં હોય, એ શીડીમાં એવી અંદર બાબત હોય, પણ મફત આપેલી હોય ને એટલે માળો જોવે નહીં. મહિમાથી હાવ મફતમાં બધું મળે છે ને એટલે આપણને એની કોઈ કિંમત નથી. મહિમાની કિંમત ન થવા પાછળ જો કોઈ કારણ હોય મારી દ્રષ્ટિએ તો બસ આ જ છે, મફતિયાનો મહિમા નહીં. અને મહિમાથી બધું મફત જ મળે છે અને આપણને મફતિયાની કિંમત નથી. આપણો સ્વભાવ કેવો છે કહું તમને, બહુ મહેનત કરીને પછી જે પામીએ ને એનો આપણને બહુ આનંદ થાય છે, એમને મળે ને એમાં આપણને બરાબર જામતી નથી. ખરેખર અને એટલે જ આપણે આચ્છે કરીને હેરાન થાય છે, નહીતર ભગવાનને આપણને એક અણુય છેટું નથી. સમજાણું, પૂર્વે લાખો વર્ષના તપ લોકોએ કર્યા, ભલે કર્યા પણ એની કોઈ જરૂર નહોતી. કર્યા સારું કર્યું, આજે કોઈ કરતા હશે તો ભલે કરે, એવી કંઈ જરૂર નથી. જો મહિમા સમજાવત ને તો ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું કે શિવલાલ તું છે ને હાથમળની તળાઈમાં હોશ અને શેરોપુરીને દાળ ભાત ખાસ તોય તને અક્ષરધામ મળવાનું છે, અને ઓલો બાવો ભલે પંચાંગની તાપે ઉતાવળીમાં પણ એનો મોક્ષ થવાનો નથી. આખી વાત અહીં છે, આખી વાત અહીં છે. ઠીક, આ મારી વાત કોઈ સાધન નબળા પાડવા માટે ન લેશો. કલ્યાણ માટેના જે સાધન છે, વ્રત તપાદિક જે કરવાના, એ તો બધા કરજો, પણ આમાંથી હું જે પકડાવવા માગું છું એને પકડવાની કોશિશ કરજો.
મહિમાનો મહિમા કરાવવાની મારી આ કોશિશ છે. જ્યાં સુધી મહિમાનું અંગ દુબળું છે ત્યાં સુધી બધી વાતે જીવ દુબળો રહે, બધી વાતે. સેવા કરવામાંય દુબળો રહે, ધ્યાન કરવામાંય દુબળો રહે, નિયમ પાળવામાંય દુબળો રહે, દાન દેવામાંય દુબળો રહે, ભજન કરવામાંય દુબળો રહે, બધી વાતમાં દુબળો રહે. અને એ વારે વારે કહેશે મારથી કાંઈ થતું નથી, તારથી નહીં થાય, કેમ છે તને મહિમા ક્યાં છે? અરે લોકોને રૂપિયાનો મહિમા છે તો રૂપિયા સારું કેટલું કેટલું એનાથી થાય છે. ક્યાં ક્યાં વિદેશમાં જઈને રહેશ, એકલા રહેશ, કાળી મજૂરી કરેશ, કેટલા અપમાન સહન કરેશ, કેટલું માથે જોખમ લઈને જીવેશ. પૈસા સારું, પૈસાનો મહિમા છે તો કેમ થાય છે ને બધું? તો ભગવાનનો મહિમા હોય તો ન થાય, નથી થતું ભગવાનને અર્થે તો ભગવાનનો મહિમા હશે જ નહીં. અને તમને દેખાતો હશે તે ઉપર ઉપર હશે, માય કાંઈ નહીં હોય, કોરું કાટ હશે, સમજ્યા? ખાર ભૂમિમાં વરસાદ વરસે ને, વરસાદ ઘણો વર્ષ્યો હોય પણ કાંઈ પાણી અંદર ઉતર્યું ન હોય, આમ ધરતી ભીની લાગે ને ખાબોચિયા ભીરેલાય હોય, પણ એક કોદાળી મારો ને તાં નકરું નીચેથી કોરું નીકળે, ઉપર બે આંગળ જ પડ્યું હોય, એમ આટલો ધાબડિયો કથા વાર્તા કીર્તન ભજન ઉત્સવ સમયા શિબિરનો વરસાદ વરસ્યો છે પણ ઘણાને બે ઇંચ જ પડ્યું હશે હૃદય, બાકી મેલકર કોરું હોય છે. એનાથી કેમ થાય ભગવાનને અર્થે બધું? એને તો કાયમ એ જ ફરિયાદ રહેવાની કે મારે ઘણું કરવું છે પણ આળું મારથી થતું નથી, મારથી છૂટતું નથી, મારથી પળતું નથી, મારે જગાતું નથી, મારાથી ઉપવાસ ન થાય, હું નિયમ ન પાળી શકું, તું કાંઈ નહીં કરીએ કે હાવ માય કોરો ગુડાણો છો. અને જે તું ઉપર ઉપર ભીનો લાગે એ તો તારા કુટુંબીઓને સગાવાલાઓના અને આ સત્સંગીઓના સંપર્કને લઈને તું થોડો હરિભગત જેવો લાગે છે, અંદર હરિભગત છો જ નહીં. એ તો તું માલકર ડોક્યું કરીને જો એટલે તને ખબર પડી જાય કે મારું બેટું માલકર તો હરિભગત જેવું કાંઈ નથી. આ ઉપર ઉપરથી મેળવી દઈએ છીએ હરિભગતના આમ ડેટા, સમજ્યા? અંદરથી જોઈ ભક્તિ, ભક્તિ ભાવાત્મક છે, ક્રિયાત્મક નહીં. ક્રિયાઓ ભગતના જેવી જ બધી કરીએ એનાથી કાંઈ ભગત નથી થઈ જવાતું, એ તો અભિનય કહેવાય યાર, નાટક કહેવાય. નરસિંહ મહેતાનું ફિલ્મ ઉતરે કે નાટક ઉતરે એમાં નરસિંહ મહેતાનો રોલ કરતો હોય એ સેમ ટુ સેમ નરસિંહ મહેતા જેવો જ વેશ કરી તિલક કરી ભજો રાધે ગોવિંદ ભજો એમ કરતો હોય, પણ એ બધું ક્રિયાત્મક કહેવાય. એને રાધે ગોવિંદને શું લેવા દેવા? હે, ભક્તિ તો ભીતર કી બાત હે, એ ભાવાત્મક ચીજ છે. જેના હૃદયમાં મહિમા જાગે ત્યાં ભક્તિ ઉગે, ત્યાં મહિમા જ નહીં ત્યાં ભક્તિ ક્યાંથી ઉગે? એ મારા ભાઈ, જેની પાસે ખેતર જ નથી ને એમ કે મારે હોમણ સિંગ થઈ ક્યાં કપાળમાં થઈ? મહિમા જ જેને નથી ને એ માણસ એમ કે મારે આટલી ભક્તિ છે એ ક્યાંથી પણ મનાય? મહિમા વગર ભક્તિ ક્યાં થાય? વાલા ભક્તો, મહિમાનો મહિમા વિચારો, મહિમા ચીજ ન્યારી છે. એક વાત સાંભળી લો, હજી કહું છું કે આપણે મહિમાનો ઉપલ્યો ડોળ કરીએ એની આ વાત નથી, અંદરથી રિયલી જોઈએ, દેખાદેખી કરવા માંડીએ છીએ એની આ વાત નથી. એક જણાએ કર્યું એટલે બીજો એમ કરે એના દિલની વાત નહોતી, એ તો જોઈને જોઈને કરે છે, જોઈ જોઈને કરે, એ અંદરનો ભાવ ન કહેવાય, એ ખાલી ક્રિયા કહેવાય, સમજાણું? બે પાંચ જણા સંતો પાસે આવે, એકને હૃદયમાં સંતનો મહિમા છે, આવા મોટા સંત છે માટે હું એને દંડવટ કરું, મારું કલ્યાણ થાય, એવડો એ દંડવટ કરે. બીજો જોવે, જોવે ને પછી એને એમ થાય કે હવે હું ઊભો રહીશ તો ભૂંડો લાગીશ, એટલે એવડો એ દંડવટ કરે, એટલે કસરત થાય એને. માય ભાવ તો નથી, ખ્યાલ આવે છે મારી વાત? સમજાય છે તમને? અંદર એને કંઈ ભાવ નથી જાગ્યો, હવે એ ઉપલા લોક રિવાજે લોકની શરમે ભરમે એ કરે છે. એવું ને એવું તો બહુ છે, એવું બધું બહુ છે.
એક જણાએ કર્યું એટલે બીજો કરે, પણ એ કાંઈ અંદરનું ન હોય, અંદરનો રણકારો હોય તો એને ફાયદો થાય. ભક્તિ હૃદયમાં થાય છે. ભક્તિ એક પ્રેમ છે, એક ભાવ છે, એ કોઈ ક્રિયા નથી. આપણે બધા ક્રિયામાં ભક્તિને બેહાડીને જાજી ક્રિયા કરીને જાજી ભક્તિ ગણાવી દઈએ છીએ, હવને ભરમાવી દઈએ છીએ. આ માળા ફરે છે, આંગળી ઉપર માળા છે, અંગૂઠો, એક એક મણકો ખેહવે છે. હું તમને પ્રશ્ન પૂછું, ભક્તિ આંગળી ઉપર થાય છે, અંગૂઠામાં થાય છે, માળાના મણકામાં થાય છે, આ ટેરવા ખહે છે એટલે ભક્તિ મેં કરી એમ કહેવાય? તો હું મોઢામાં રામ રામ બોલું તે ભક્તિ થઈ ગઈ? ભક્તિ શું છે? મંત્ર એ ભક્તિ છે, માળા ભક્તિ છે, આંગળી ભક્તિ છે, અંગૂઠો ભક્તિ છે, આમ ફરે એટલે ભક્તિ થઈ, હાથ બધી ક્રિયા કહેવાય? ભક્તિ તો અંદરનો ભાવ છે ને, ભાવ એને કહેવાય. નો માળા ફેરવો તોય ભક્તિ હોય માલકોરે, અને હો ફેરવો ને રોજની તોય દેખાડો હોઈ શકે. આખી વસ્તુ અલગ છે. તમને સવાલ પૂછું, ગોપીઓ રોજ કેટલી માળા ફેરવતી હતી? કોને ખબર છે? હરામ કોઈ દી એને માળા હાથમાં ઝાલી હોય તો. સાંભળો છો? એને ક્યાં એવી કંઈ ખબર પડતી? અને બીજું એ પૂછો કે ગોપીઓ સોળે કેટલી રહેતી હતી? શું ભક્તિ ચીજ શું છે બોલો? કોણ સમજે એને? એને સમજે કોણ? ક્યાં ભક્તિ આપણે બેહાડી દીધી મારી ઝીકીન? ક્યાં ભક્તિ? એમ શું વાત છે! ભક્તિ તત્વ શું છે? બહુ હાથ ધોધો કરે ને દહ નળ રાખે એટલે ભગવાન એને ઘેરે થાળ જમાવે એમ? વગર હાથ ધોઈએ બનાવેલું હોય ને તોય ઓલો આવીને ખાવા માંડે. આખી ભાવનાની વસ્તુ અલગ છે. એ ભાવ ક્યાંથી લાવવો? ક્રિયા તો ઓન તમે બધી કરશું, હો નળ રાખશું ઉટકેલા, ગરણા બાંધેલા, કેટલું પાણી બગાડીશું, પણ હૃદયમાં નિર્મળ પ્રેમ ક્યાંથી જગાડશો? એ ક્યાંથી લાવશો? અને એ બહુ નથી ને એટલે આ બહુ કરવું પડે છે. હૃદયમાં બહુ ભાવ નથી ને એટલે ઉપલ્યો દેખાડો છે અને જોરદાર કરવો પડે. જે માણસ ખરેખર રૂપાળો છે એને કંઈ મેકઅપ કરવા પડે? એ તો અમથો ઊભો હોય તોય રૂપાળો લાગે, સવારમાં જાગીને ઊભો હોય, મોઢું ન જોયું હોય ને તોય સારો લાગે. અને આપણા જેવા નાઈન બાથરૂમમાં નીકળતા હોય તોય બીજો જોઈને કે કેમ એમને નીકળી ગયા, નહીં લો ને ભાઈ, એટલે આ નાઈન આવીએ છીએ. તો કે આમ કાંઈ ફેર નથી દેખાતો, તો કંઈ કપની ફિટિંગ જ એવું, એમાં કજો ફેર નહીં દેખાય. હા, અને અમુક તો પથારીમાં જાગીને બેઠો હોય ને આપણે જોઈને તો આપણે એમ કહીએ કેમ નાઈન પથારીમાં બેઠા, એટલે આ જાગ્યો જ શું? સીધો રૂપાળાનો હારો જ લાગે બોલો. હવે એને થોડું મેકઅપ કરવો પડે છે. કુબડા માણા બહુ મેકઅપ કરે, હેંથકનો કાળો હોય એને જાજી પીઠી ચોળે પર્ણ આવે તારે તો કાંઈક લાઇટ આવે એમ. એમ જેને હૃદયમાં ભાવ નથી ને શીક્રિયા બ્રિયા ને બીજું ચીજું ધોળા ધોઈને દેખાડો ને આમ ને તેમ ને, એને કેટલોય દેંડાટ કરવો પડે, પણ જેને હૃદય પરમાત્મામાં ગળી ગયું છે એને માલગરથી રૂમાડે રૂમાડે હરી હરી થાય છે. એ આખી એની મજા જુદી છે. એને બીજા શું સમજે? બીજા શું સમજે મને કહો? માટે વાલા ભક્તો, જો મહિમા થયો ભગવાનનો તો રંગ રહ્યો. એ આખી વસ્તુ અલગ છે. ઓલા ઉનાવાના હતા છેલ્લાભાઈ, એના બાપા રામજીભાઈ કે મહારાજ ત્રણ વાર ઉનાવા ગયા, જ્યારે મહારાજ જાય ત્યારે પ્રસાદી આપે, એક વાર ન ખાધી એણે બોલો. બે વાર નોકરને આપી દીધી, એક વાર કબાટ હેઠે ઘાલી દીધી. પછી મહારાજ ધામમાં આવી ગયા,
પછી મહિમા થયો. પછી ભાઈ રોયો અને એક વાર ન ખાધી. સમજાય છે? આખી વસ્તુ અલગ છે. એકવાર મહારાજ વડતાલ જતા હતા, તે હારે મૈયારામ ભટ્ટ હતા, તેણે થાળ કર્યો મહારાજ હારું ને બધા હારું. પછી ભટ્ટને એમ થયું કે હવે શું કરવું, થાળ તો કર્યો હવે મહારાજ આવીને જમશે બધું અબડાઈ જાય, કેમ જે મહારાજ તો કાંઠીનું ખાઈશ, એટલે મહારાજમાં હવે કાંઈ બ્રહ્મતે જ નથી. શુદ્ધ બ્રાહ્મણ હોય કોઈનું ન ખાય ને, એવો બ્રાહ્મણ આપણા રોહડામાં આવે ને અડે તો કાંઈ વાંધો નહીં, બરાબર, મહારાજ તો બધાનું ખાય, અને મહારાજને જો પહેલાં જમવા બેહાડી દઈશ તો પછી મારે કેમ ખાવું, બધું ઉભડાઈ જાહે, તો શું કરવું. તે લાલજીને થાળ ધરાવીને વિચારે ચડ્યા, યાર શું કરવું. મહારાજે અંતર્યામીપણે એના સંકલ્પ જાણ્યા કે આ ભટ્ટ ગોટે ચડ્યા છે મૈયારામ ભટ્ટ. એટલે મહારાજ કે એવું કરો ભટ્ટભાઈ, હું એમ કરો ને કે અમે થોડા ગરીબ ભગત છે ને કામમાં છે, તમે પહેલાં જમી લો. ત્યાં મૈયારામ ભટ્ટને એમ થયું હાશ મોટી ઉપાધિ ગઈ, પહેલાં હું જમી લો પછી મહારાજ ભલે બધે અડતા ને ભલે બોળે થતું, મોટી ઉપાધિ ગઈ. પણ ભટ્ટના મનમાં એમ થયું ખાડું પણ મહારાજને જમાડ્યા પહેલાં જમાય કેમ, સાધુ બધા ઠોહાવશે, આલા ભટડા ભગવાનને જમાડ્યા પહેલાં ત્યાં ખાઈ લીધું, અરે શું કરવું, લાઈફ વિવેક તો કરું. એટલે ભટ્ટે વિવેક કર્યો, મહારાજ પણ તમે જમ્યા નથી ને મારે કેમ જમાય, આમ રાજી છો અંદર, પણ હવે જે વિવેક કરવાનો થયો છે એ જોયા જેવો ખેલ છે, કે મહારાજ તમે જમ્યા નથી ને મારે કેમ જમાય. અને મહારાજ બોલ્યા કે તમે થાળ નથી ધર્યો લાલજીને, તો કહો તો કે અમારે ને મેં જીમ્યા. ભટ્ટ કે હાજ તારી તોય અભડાવ્યું, કે અભડાવ્યું તો ખરું જ, હવે શું કરવું, કે આમ ફાળ પડી ગઈ ઘર એમાં કરી નહીં અભડાવ્યું. આમ છે હવે દરબારોનો મહારાજ બધા ઘોડે બેહીને જતા હતા, એમાં એક ગામમાંથી દહીં બહેનોએ આપ્યું દોણા, તે મહારાજ દોણી લઈ અને ઘોડે બેહી અને દહીં ખાતા જાય. પછી દરબારો કે મહારાજ અમને આપો અમને આપો પ્રસાદી, તે મહારાજ કે ન મળે, આ તો બહુ પ્રેમી ભગતનું દહીં છે બધું અમે જ ખાઈશું તમને ન મળે, એમ કરીને મહારાજે માણકી દોડાવી મૂકી. ઓલ્યા વાહે થોડુંક આપો થોડુંક આપો, એ બધાય ઘોડામાં છે, ભટ્ટય હતા આરે. હવે થયું એવું, ભટ્ટ તો એમ કહે જ નહીં મને પ્રસાદી આપો, આગળ જતા ભાદર નદી આવી, તે મારા ઘોડા હતા બધા ભાદર નદીમાં પીડ્યા, તે પાણી ઘણું, તે મહારાજ આમાં દહીં ખાય તે વેરાય તે પાણીમાં તરે ફોદા. ભલે દરબારો કે તમે ન આપો તો કાંઈ નહીં, આ પાણીમાં જ ફોદા લઈ લઈને દરબાર ખાવા મહિને. અને ભટ્ટ કે અરે અવગણ, એ અવગણ, ભટ્ટ કે તમારે બધાને છે ને 100 મહિના માછીમાર માછલા મારે જે પાપ થાય પાપ થયું. એ દરબારો કે ભાઈ આ ભગવાનની પ્રસાદી એક કણકી ખાધી એટલે કરોડો જન્મના અમારા તો પાપ બળી ગયા, ને ભટ્ટ કે તમને પાપ થયું, ને ઓલ્યા કે અમારા પાપ બળી ગયા, હવે આટલો ફેર છે આનું કરો હું, આટલો ફેર, ઓલ્યા શેડાનો ઓલ્યા શેડાનો. એક વાત ધ્યાનમાં રહ્યો, હજી સ્પષ્ટતા કરું છું, હું અળગણ પાણી પીવાનું પ્રતિપાદન નથી કરતો, હું ધર્મ નિયમ છોડી દેવા મૂકી દેવા સારું આ વાત નથી કરતો, હું માત્ર મહિમાનો મહિમા સમજાવવા માટે વાત કરું છું. આપણે ત્યાં બે વાતે નુકસાન થયું છે, જ્યારે અમે લોકો મહિમા સમજાવવા ગયા ત્યારે તમે લોકોએ નિયમ મૂકી દીધા, અને જ્યારે અમે લોકોએ નિયમ સમજાવ્યો ત્યારે તમે મહિમા મૂકી દીધો, અને એ વાત વચનામૃતમાં ચર્ચાણી કે મહારાજ ધર્મનિષ્ઠા દઢ રાખવા જઈએ છીએ ત્યારે સ્વરૂપનિષ્ઠા મોળી પડી જાય છે, અને સ્વરૂપનિષ્ઠા દઢ રાખવા જઈએ છીએ ત્યારે ધર્મનિષ્ઠા મોળી પડી જાય છે,
તો અમારે શું કરવું? ત્યારે મહારાજ કે સ્વરૂપ નિષ્ઠા દૃઢ કરીને રાખજો અર્જુનજીની પેઠે, એટલે ધર્મ નિષ્ઠા એની મેળે એની ભેળી રહે, વગર રાખી રહે. પણ મહિમામાં, સ્વરૂપ નિષ્ઠામાં, સમર્પણમાં, હોંપાઈ જવામાં હાવ પ્રાપ્તિ એમના મફત મળે છે. ને જીવને જે મફત મળે છે એમાં કાંઈ જામતી નથી. બંદાએ મહેનત કરીને મેળવું હોય તો એમ કહેવાય કે કારણ શું છે કે મહેનત કરીને મેળવે છે એમાં જીવને વાતું કરવા થાય છે કે ભાઈ આટલા ઉપવાસ કર્યા, અમે આટલા ચાંદાણી કર્યા, અમે આટલું હાલીને, અમે આટલું આમ ને, અમે આટલા ફરારને, અમે આમ કર્યું થાય, એમ તો કાંઈ અમને અટાણે કાંઈ આ બધું મળ્યું, અમે આ એવી જે મજા આવે છે ને ઓલી મફતી, આમ કાંઈ સુખ જ નહીં. કોક ક્યાંક તમને આ બધી પ્રાપ્તિ કેવી રીતે થઈ તો શું આપણે અહમની વાતું કરવી? કંઈ નહીં, એની કૃપાથી મળ્યું છે એટલે આમ ઠુસ કરીને ઊભું રહેવું પડે. તો કોકની કૃપા પર જીવવું એટલે મારી નાખે જીવવું અમું. હા, અમે મરી જઈએ પણ કોઈની કૃપા પર ન જીવવી. હા, એટલે મરી જાઓ તારે વળો ગોટો, બીજું હું તમારો મરવું જ છે. અહમ નથી જાતો, અહમ તકલીફ આઈ છે એટલે મહિમાન જ લેવાતો. કેમ જે હારવારે પોતાના સાધનનો પોતાનો પણ એને મહિમા રાખવો છે, પોતાની સમજણનો, પોતાના સિદ્ધાંતનો, પોતાના આમ કાર્યનો. હો, આમ અમે કર્યું ને આમ કરતા હતા ને એટલું કર્યું ત્યારે અમારે આ થયું છે, તમારે તો અમારે હાથ જોડવામાં થયું છે, બધી પ્રાપ્તિ આમ નિમાય એમાં થઈ. હવે એમાં હું ભાઈ, તમે જે મરી ગયા મહેનત કરી કરીને પછી પામ્યા એ અમે ખાલી આમ કરવામાં પામ્યા, પણ તમારે વાતો શું કરવાની? વાતો કાંઈક કર્યા જેવું છે નહીં, અમે તો વાતો કરીએ મહિના સુધી ખૂટે નહીં. હા, અમે મુઠ્ઠી ધૂળ લઈને જતા, આણી પડે પાછી બીજી મુઠ્ઠી લઈ આવતા, સત્તર વારને બદલે 37 વાર હાથ ધોઈ, કઈ જેવા ધોધો જ કરીએ. ગોપીઓને કોઈ પૂછ્યું હાથ કેટલી વાર ધોતી, એ ભરવાડ્યું હાથ કેટલી વાર ધોતી કોને પૂછો તું? સોળે કેટલી રહેતી હતી? શું ભક્તિ, શું ભાવ, શું તત્વ કોને ખબર જ પડે છે? જાણો કાંઈ ખબર પડતી, ભગવાનને નવડાવે એમ છે. સોળે થાવ એ પહેલાં મને અડતા નહીં. હા, તમે પણ અડીને આવ્યા છો, સમજ્યા? એ 9 મને અડીજો, હું 16 છું એમ. આ જીવ એવા વાલા ભક્તો, માનવી અહમ ગ્રંથિથી યુક્ત છે, આ ગાંઠ તે છોડી શકતો નથી. તેથી પોતાને ગૌરવ મળે એમ જ એનાથી બધા જ વિચારો અને વર્તન સહજ રીતે થાય છે. હાલો એક દાખલો લઈ. કાંઈક પુરુષ પ્રયત્ન કરીને જ્યારે માનવી કાંઈક મેળવે છે ત્યારે તેને અતિ આનંદ આવે છે, અતિ આનંદ આવે. કેમ છે? તેમાં જે વસ્તુ મળી છે તેનો આનંદ આવે, એના કરતાંય પોતે જે મેળવી છે એનો આનંદ આવે છે. સમજાય છે વાત? મહેનત કરીને માણસ જ્યારે વસ્તુ મેળવે છે ત્યારે વસ્તુ મળી છે એના કરતાંય મેળવી છે એનો હવા જ વધારે છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એ સર્વોપરી છે. હું અને તમે એને સર્વોપરી કહીએ કે ન કહીએ એમાં એને કાંઈ ફેર પડી જાય છે? પણ આપણને આનંદ શેનો આવે છે ખબર છે? હું સર્વોપરી માનું છું એમ. શેનો શેનો આનંદ છે? હું માનું છું એમ. લે, તું માનીશ ત્યારે સર્વોપરી થાય. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એનો તને આનંદ છે કે હું સર્વોપરી માનું છું એનો આનંદ છે? સમજાય છે? ભેદરેખા સમજાય છે? કંઈક મરી ગયા આમાં, નામાં બધી બધી મરી ગયા. બોલો, આ ભેદને સમજ્યા વગર કંઈક મરી ગયા ને ત્યારે કંઈક કૂટાય છે. હજી કેટલાય આમાં નામાં ધૂણે છે, હસવું આવે છે. ફેરફાર આપણે આઈ કરવાનો હતો એને બદલે આપણે ભગવાનમાં ફેરફાર કરવા નીકળી પડ્યા છે.
જોયો પોતે મેળવી છે એનો આનંદ વધારે આવે છે, કેમ છે એનું ગૌરવ માન પોતાને મળે છે. તેથી સાધન કરીને બધું જ મેળવવાનું જીવને બહુ ગમે છે અને તેથી જ મહિમા તત્વ માનવીમાં ગૌણ રહે છે, એટલે જ માનવીમાં મહિમા તત્વ ગૌણ રહે છે અને તે પણ બીજાનો, અને પોતાનું માહાત્મ્ય તો હવને વગર રાખ્યું ઢડતર રહેશે. હવને હવનું માહિત્યમ તો કાંઈ રાખવું નહીં પડતું. જ્યારે મહિમાથી જે કાંઈ મફતમાં મળે છે તેમાં તેનું તમામ શ્રેય જે સંતો ભક્તો કે શ્રીહરિનો મહિમા રાખવાથી મળ્યું હોય તેને જાય છે. સાંભળજો, મહિમા રાખવાથી માણસને મફતમાં જે કાંઈ મળે છે એનો શ્રેય યશ કોને જાય છે? જે ભક્તોની સંતોની કે શ્રીહરિની મહિમાની પ્રાપ્તિથી એને આ મળ્યું હોય એને જાય. મનમાં પોતાને કાંઈ ગૌરવ માન લેવાનું રહેતું નથી, કેવળ દીનાધીન અને દાસ પણ જ હૃદયમાં ઉભરી આવે છે અને સામેના વ્યક્તિ પ્રત્યે કેવળ અહો અહો થવારૂપ અહો ભાવ પ્રગટ થાય છે. જરા ધ્યાનથી વિચારો, અહમ ભાવ થવાની જગ્યાએ અહો ભાવ થાય છે. અહમ ભાવ અને અહો ભાવ આકાશ પાતળ છે. મહિમાથી જ્યારે આપણને કંઈક પ્રાપ્ત થાય છે ત્યારે અહો 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 ભાવ જ થાય છે, અને મહેનતથી જ્યારે આપણે કંઈક મેળવીએ છીએ ત્યારે અહમ ભાવ થાય છે, અને અંતે જીવને અહમભાવનો આનંદ આવે છે. જીવનો આવો સ્વભાવ છે. આનાથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે જીવને અહમભાવનો જેવો આનંદ આવે છે તેવો અહોભાવનો આનંદ નથી આવતો, તેથી તેને મહિમાનો મહિમા નથી થતો, અને સાધન પ્રયત્નનો અહમ ઘણો થાય છે, ઘણો થાય છે. હવે એક વાતનું બરાબર ધ્યાન દો, મહિમામાં ઓગળાય છે, મહિમા આપણને ગાળે છે, પ્રવાહરૂપ બનાવી દે, ભગવાનમાં ઓગાળી દે, સંતો ભક્તોમાં ઓગાળી દે, એક રસ કરી દે. જ્યારે સાધનમાં ગંઠાઈ જવાય છે, સમજાણું, ગાંઠા થઈ જાય છે, આટલો બેમાં ફેર છે. જીવને કામ ક્રોધાદી દોષો નડે છે, પંચ વિષયની વાસના પીડે છે, તથા શ્રી હરિ સંતો અને હરિભક્તોનો નિશ્ચય મહિમા ઘટે છે. એમાં દોષો નડે વાસના પીડે એની બહુ ચિંતા રહે છે, પરંતુ એવી ચિંતા નિશ્ચય ઘટે મહિમા ઘટે છે એ બાબતે નથી થતી. સમજોજો, નિશ્ચયમાં ખામી છે, ભગવાનના ભરોસામાં ખામી છે. ભગવાનનો અને ભગવાનના સંતો ભક્તોનો મહિમા જેવો જાણવો જોઈએ એવો નથી જાણી શકતા, સ્વીકારી શકતા, માની શકતા, એ ખામી છે. પરંતુ એ બાબતે ચિંતા નથી થતી. દોષો પીડે વાસના પીડે એની ચિંતા બહુ થાય છે. આજ દિન સુધી આ સત્સંગમાં હજારો માણસો એવું અમને કહી ગયા છે, પૂછી ગયા છે કે કામ પીડે છે ને દોષ પીડે છે, એવું બહુ લોકોએ અમારી આગળ ફરિયાદ કરી છે કે વાસના ટળે એવું કંઈક કરો ને, કામ દોષ પીડે છે ને, પરસ્ય પીડે છે ને, રૂપ પીડે છે ને. પણ કોઈ આવીને એવું નથી કહેતું કે મને જેવો છે એવો મહિમા નથી, એનું કંઈક કરો. ભગવાનનો જેવો છે એવો નિશ્ચય નથી મને, નિષ્ઠામાં ખામી છે, મહિમામાં ખામી છે, આવી વાત કોઈ નથી પૂછતું, કોઈ કહેતું જ નથી, કેમ છે કોઈને ખબર જ નથી ખામી ક્યાં છે. નિષ્ઠામાં મહિમામાં ખામી હોવાને કારણે કામ ક્રોધાદિક દોષો જીવને પીડે છે ને પંચવિશની વાસના જીવને પીડે છે. જો ભગવાનનો જેમ છે એમ નિશ્ચય થાય ને મહિમા થાય તો કામ ક્રોધાદિક બાષ્પીભવન થઈ જાય, પંચ વિષયની વાસના તો ક્યાંય ઉડીને ખલાસ થઈ જાય, અને ગમે એટલા પંચ વિષયમાંથી વિરક્ત રહેવા કે કામ ક્રોધાદિક દોષોને ટાળવા મહેનત કરી કરીને મરી જઈશું તો એ આપણા ટાળ્યા ટળવા નથી. કેમ જે પુરુષોત્તમે આ બ્રહ્માંડ ચલાવવા માટે ઉત્પન્ન કરેલા છે, એ એની મેળે થઈ ગયેલું એક કંઈ તત્વ નથી. કામય ભગવાને ઉત્પન્ન કર્યો છે, ક્રોધય ભગવાને ઉત્પન્ન કર્યો છે, લોભય ભગવાને ઉત્પન્ન કર્યો છે, એના ઉત્પન્ન કરેલાને તમે કોણ ટાળી દેવાવાળા પેદા થયા છો? ભગવાને બનાવ્યું છે જે એને તમે કોણ ટાળી શકો? કામ નહીં તમારું,
આપણે તો ભગવાનનો મહિમા સમજીએ તો ભગવાન દયા કરીને કામ કરતા દીકને એમ કહે કે તું આ મારા ભગત પાસે જાતો નહીં અને અડતો નહીં. પણ ભગવાનનો મહિમા, સંતો ભક્તોનો મહિમા રાખવો નથી અને નિયમધારી અને આમ નિષ્ઠાવાન ને નિર્વાસનિક એકાંતિક ભક્ત ગણાય અને આપણે આ સત્સંગમાં આપણી છાપ બેહાડવીશ. હારા સાધુ તરીકે આપણે આપણી બધાના માથામાં છાપ બેહાડવીશ. દાસ થઈને બધા ભેગું ગળવું નથી, ભળવું નથી, સમજ્યા? અને છાપ બેહાડવી છે, અને છાપ બેહાડવા માટે નિર્વાસનિક થવું પડે, નિર્દોષ થવું પડે, એટલા માટે એને ટાળવા વળ ખાય છે અને મહિમા રાખતા બળ પડે છે. આ આપણી મોટામાં મોટી તકલીફ છે. હવ જોઈ જોજો હૃદયમાં ખબર પડી જાય બધી. આ વાત તો દર્પણ જેવી છે, બધું દેખાય કે મારા દીકરાનું આ બે હું બી એમ છે. બળ કરીએ છીએ બળ, છાપ બેહાડવા. છાપ તો બે હે, જો બરાબરના નિર્વાસનિક હોય, નિર્દોષ હોય તો. હવે એ કામ પાછું મહિમાથી ઓગળીએ તો થાય એમ છે. હવે એ થતું નથી, એ નહીં થાય. ત્યાં કઠણ પડે છે, કેમ જે એમાં કોકને હાથ જોડવા પડે છે, કોકને દંડવટ કરવા પડે છે, પગે લાગવું પડે છે, કરગરવું પડે છે, નિર્માની થવું પડે છે. બીજા માણસને ખબર પડી જાય કે તમે હા વાવા નિર્માની થઈ ગયા એમની પાસે, તો કે હા બાપા, હા હલકા, તો કે હા હલકા. હા ધ્યાનથી સાંભળો, હું ફરી વાર કહું છું કે આપણને દોષો પીડે છે. પીડે છે કે નહીં? હાક નાખો. પંચ વિષયની વાસના પીડે છે કે નહીં? હવે બીજો પ્રશ્ન કહું, આપણને ભગવાનની નિષ્ઠામાં ખામી હશે કે નહીં? મહિમામાં ખામી હશે કે નહીં? અચ્છા, હવે ચાર ખામી થઈ, કેટલી? એક, કામ ક્રોધાદિક દોષો પીડે છે. પંચ વિષયની વાસના પીડે છે. આ બે ખામી, નિષ્ઠામાં ખામી છે અને મહિમામાં ખામી છે, આ બે કેટલી થઈ? ચાર થઈ ને. એમાં આ બેની જેટલી ચિંતા થાય છે એટલી આ બેની થાય છે. મહિમામાં નિષ્ઠામાં કસર છે એની બળતરા થાય છે. કામ ક્રોધાદિક પીડે ને વિષય વાસના પીડે એની થાય છે, આની નથી થતી. હવે આની થવી જોઈએ. જો નિષ્ઠામાં કસર ટળી જાય, મહિમાની કસર ટળી જાય, તો દોષો અને વિષયો તરત ટળી જાય, તરત જ. આઈ ખામી છે એટલે આ છે, આ બેમાં ખામી છે એટલે આ બે છે, એ વાત સમજવી જોઈએ. બહુ ચિંતા થાય છે વાસનાની, પરંતુ એવી ચિંતા નિશ્ચય મહિમા ઘટે છે તે બાબતે નથી થતી. હકીકતે આ વધારે થવી જોઈએ. કેમ? જે તે કારણ છે, ઓલું કાર્ય છે. કારણને નાબૂદ કર્યા વિના કાર્ય નાબૂદ થાય નહીં. પૂર્વે કહ્યું તે કાર્ય છે, કારણ બદલે તો કાર્ય આપોઆપ બદલાઈ જાય. કેમ? જે સુધારો બીજમાં થવો જોઈએ, વૃક્ષમાં નહીં. અમહિમા દોષો અને વાસનાનું બીજ છે. અમહિમા દોષો અને વાસનાનું બીજ છે. બીમાં સુધારો થાય છે, વૃક્ષમાં ન થઈ શકે. વૃક્ષ ઉગી ગયું પછી એમાં કાંઈ ન થાય. તમે બિયારણમાં સુધારો કરો તો વૃક્ષ આખું બીજું ઉગે. ગોપાલ સ્વામીનો અમહિમા થવાથી સાંખયોગી બેને સ્વામીનું વચન માન્યું નહીં. વડોદરામાં ગોપાલ સ્વામીએ કહ્યું, દયા કરી કે એમને કહો કે અમારે સાધુની જેમ પધરામણીઓને આ બધી મોટે પડી મૂકો અને ભજન કરો. પણ એ સાંખયોગી બેને ન માન્યું. એણે સ્વામીનો વાડ લીધો કે તમે પણ ગ્રહસ્થને ઘરે રસોઈ પધરામણી કરો જ છો ને, અમને કેમ ના પાડો છો? બોલો. એ જ રીતે હમીરપાળાને પણ સ્વામીનો અહમહિમા હતો, ગોપાલ સ્વામીનો મહિમા નહીં. તેથી તે સાંખ્યોગી બેનને અને હમીરપાળાને સંસારની વાસના ઉદય થઈ. પછી સાંખ્યોગી બેન હમીરપાળાને લઈને ભાગી ગઈ. સાંભળજો હવે. પછી હમીરો સાંખ્યોગી બાઈને લઈને ગીરમાં ગયો હતો ને અરીઠિયા ગામમાં રહ્યો હતો. આ બની ગયેલી વાત છે, મહારાજ ધામમાં ગયા પછીની તરત જ. કારણ કે હમીરો મહારાજનો પાર્ષદ હતો.
અરીઠિયા ગામમાં રહ્યો હતો. પછી આચાર્યજી મહારાજ, ગોપાળન સ્વામી, નિત્યાનંદ સ્વામી, બીજા સાધુ હરિજન ઉને જતા હતા ગામ ઉના. તેને પાદર નીકળ્યા અરીઠિયા ગામને પાદર, અને હમીરપાળાને ખબર પડી કે આચાર્ય અને ગોપાળન સ્વામી, નિત્યાનંદ સ્વામી આ નીકળ્યા છે. એટલે હમીર આવ્યો અને મોઢામાં તરણા લઈને દંડોટ કરવા માંડ્યો ને માફી માગી સંતોની ને આચાર્યની, કે મારે ભૂલ થઈ, હું સાંખ્યોગી બાય લઈને ભાગી ગયો. માફી માગી ત્યારે નિત્યાનંદ સ્વામીએ તેનો તિરસ્કાર કર્યો, ભાગ હડેલ, હવે જોજો ખેલ હવે જોયા જેવો છે. નિત્યાનંદ સ્વામી કે આવા ને આવા કામ કરનારા હાટ આવી. આચાર્ય તો તેથી નાના, બધું હોલમ સોલ હેન્ડલ સાધુ કરતા હતા. કેમ જે રઘુવીરજી મહારાજની 14 વર્ષની ઉંમર અને અયોધ્યા પ્રસાદજીની ઓનલી 16 વર્ષની ઉંમર હતી અને ગાદીએ બેહાડ્યા હતા, એટલે ગોપાલન સ્વામીને જ બધું સંભાળવાનું હતું. અને નિત્યાનંદ સ્વામી વગેરે સંતો બધું સંભાળતા, જ્યાં સુધી આચાર્યો મોટા ન થઈ જાય બધું સંભાળી શકે એવી ઉંમર, પુખ્તતા, કેપેબલતા ન આવે ત્યાં સુધી. નિત્યાનંદ સ્વામીએ તિરસ્કાર કર્યો, બોલો તરણા મોઢામ લઈને દંડવટ કરે છે. ત્યારે ગોપાલન સ્વામી બોલ્યા, હવે જોજો ગોપાલન સ્વામી બોલે. ગોપાલન સ્વામી એવું બોલ્યા, રવા દો, આવ તિરસ્કાર કરોમાં એ મોઢામ તરણા લઈને દંડવટ કરે છે, ભૂલ સ્વીકારે છે. બધા કે પણ એવા કામ કર્યા એને કેમ અહીંયા સત્સંગમાં રખાય. ત્યારે ગોપાલન સ્વામીએ કહ્યું કે એને કૃષ્ણ અવતારના ભગત જેવો તો માનો, આવું કીધું, કૃષ્ણ અવતારના ભગત જેવો તો માનો, ગોપ જેવો તો માનો. કયો ગોપ બ્રહ્મચર્ય પાળતો હતો? હવે બે પરણી ગયા છે, બે રહે છે, એને તમે પાર્ષદ ન માનો, સાધુ ન માનો, પણ સ્વામિનારાયણ ભગવાનને મળેલો છે અને તરણા મોઢામાં રાખીને દંડવટ કરે છે, તો કૃષ્ણ અવતારના ભગત જેવો એટલે કે ગ્રહસ્થ ગોપ જેવો તો એનો મહિમા રાખો. આમ મહિમા લીધો કોણે? ગોપાળાનંદ સ્વામીએ મહિમા લીધો. જો સીધી વાત આમ અડાડી ત્યારે બધાનું આ કામ છે. બોલો ભાયતમાનંદ સ્વામી, નિષ્કળાન સ્વામી તો લાલ સોળ થઈ જાય, પણ ગોપાલન સ્વામી એવા નહીં. ગોપાલન સ્વામી કે અલ્યા ભાઈ, હવે તમે એને ત્યાગી ન માનો, પાર્ષદ ન માનો, પણ કૃષ્ણ અવતારના ભગત જેવો તો માનો. પછી બધા ઠર્યા અને પછી એને સત્સંગમાં લીધો ને વર્તમાન ધરાવીને સત્સંગી કર્યો ને સાધુને આજ્ઞા કરી કે એને ઘેર જાજો. પછી સાધુને આજ્ઞા કરી ગોપાલન સ્વામીએ કે ભાઈ હવે એ ગ્રસ્ત થઈ ગયા છે, આપણે એનો હવે તિરસ્કાર ન રાખશો અને એને ઘેર જાજો, પધરામણી કરજો. એમ કરીને હળગેલું ઠાર્યું, એક સત્સંગી કુટુંબ વધ્યું. સાધુને પધરામણી કરવા થાય ને રસોઈ આપે તો થાળ કરાય, પણ આ ગોપાલન સ્વામીએ મહિમા લીધો તે હરખું આવ્યું, નહીતર મેળ ન આવે. એને ઘેર જાજો. પછી સ્વામી બોલ્યા, એવાની મંડળી ન બંધાય, પણ એનું હિત થાય એમ જો મહિમા હોય તો નિભાવી લેવાય કરું. સ્વામી કે એવાની મંડળી ન બંધાય, પણ મહિમા હોય તો નિભાવી શકાય, નહીતર મેળ ન ખાય. આખી વાત અજબ ગજબની છે. વાલા ભક્તો, અહીં ગોપાલન સ્વામીનો શ્રીહરિના સંબંધમાં આવેલાનો મહિમા લેવાનો સ્વભાવ ઉભરી આવે છે. ખ્યાલ આવ્યો તમને કે ભગવાનના સંબંધમાં આવેલાનો મહિમા રાખવો જોઈએ, દેખાય હવે. ભલે એમનો જ અભાવ લઈને ભ્રષ્ટ થયો હતો, ગોપાલન સ્વામીનો જ અભાવ લઈને એ ડોશીને આ બે જણા ભ્રષ્ટ થયા હતા અને ભાગી ગયા હતા, છતાં સ્વામીએ પોતાનો અભાવ લેવાવાળાનો એ મહિમા લીધો, કૃષ્ણ અવતારના ભગત જેવો ભગત માન્યો અને એને ગોપ જેવો ગણી માફી આપી, સત્સંગમાં રાખ્યો, પ્રેમથી સંતોને એને ઘેર જવું વગેરે આજ્ઞા આપી, એનું પોષણ કર્યું અને છેલ્લે નિર્વાસની કરીને એને ધામમાં પહોંચાડ્યો ગોપાલન સ્વામીએ.
આ દ્રષ્ટિ મહિમાની છે. આને કહેવાય મહિમાનો મહિમા. આ વાત જ અનોખી છે. હવે આપણે કરેલી વાત કરું છું, બહુ પ્રસિદ્ધ વાત છે. એક વખત મહારાજ ગામ કરિયાણામાં કાળું મકવાણાને ઘેરે વિરાજમાન હતા. તે સમયે કોઈક બાઈ આવી ને મહારાજને જોઈને બોલી, જે સ્વામિનારાયણ, તારા ભામણા લઉં ને તને દોરો બાંધું, તે તને કોઈ પ્રકારનો રોગ થાય નહીં, માંદો ન પડતું, સ્વામિનારાયણ લાવી તને દોરો બાંધું. એમ વાત કરીને ચોરે ચડી કરિયાણા ગામમાં મહારાજ બેઠા હતા, કાળું મકવાણાને ઘેરે બેઠા હતા. એથી મહારાજે પોતાનો જમણો હાથ લાંબો કર્યો એટલે એ બાઈએ મહારાજને દોરો બાંધ્યો. એ વખતે પર્વતભાઈ બોલ્યા કે વાહ વાહ ભાગ્ય તારા, તું પ્રગટ લક્ષ્મી રૂપ, સ્પર્શ પામી પ્રગટનો મહિમા તારો અનુપ. પછી સુરો ખાચર બોલ્યા, હું પટેલ આવવાનો મહિમા ગાવશ. કે આ તો કુલટા છે, એને તો બીજો શબ્દ વાપર્યો છે, મને બોલવો ગમતો નથી એટલે હું નહીં બોલતો. આ તો કુલટા છે. કે હવે આ સંવાદ થયો સુરા ખાચરનો અને પર્વતભાઈનો. બાઈ તો એની એ જ હતી, સામે પુરુષોત્તમ એના એ હતા, પણ બે ભગતને એક જ પ્રસંગમાં જે બે પ્રકારના વિચારો આવ્યા એ જોવા જેવા છે. સુરા ખાચર કે હાવ નકામી હડેલી છે, અને પર્વતભાઈ કે આ લક્ષ્મી રૂપ છે. આટલો ફેર. મહિમાવાળાની અને મહિમા ન હોય એની બેયની હૃદયની સ્થિતિ આ પ્રસંગ બતાવે છે. આનાથી તમને મન ન ખબર પડી જાય કે આપણે કયું અંગ છે, મહિમા લેવાનું અંગ છે. સુરા ખાચર જેવા આપણે કે પર્વતભાઈ જેવા એ ખબર પડી જાય, તરત જ ખબર પડે. પર્વતભાઈને સુરો ખાચર કે પર્વતભાઈ તમે હું આ બુલબિલ કરો છો? તો કે ભાઈ મહારાજને દોરો બાંધ્યો, એને મહારાજનો સ્પર્શ થયો અને પુરુષોત્તમ નારાયણે આમ લાંબો હાથ કરીને એને આમ કીધું દોરો બાંધ, એટલે હું તો એના મોટા ભાઈ સમજું છું કે આને આને ભગવાનનો સ્પર્શ થયો. કે ઓહો પર્વતભાઈ કે ઓહો હો હો સર. એટલે સુરો ખાચર કે આરી આવી કે હડેલી આવી ભગવાનને અપડાવ્યા, યાર ભગવાનને દોરો બાંધીને અપડાવ્યા. એ હવે બેયનો સંવાદ સાંભળ્યો ને, એટલે મહારાજ હાથ્ય કરીને અંદર પીડ્યા આ બેયમાં દાંત કરતાં કરતાં. મહારાજ કે એ પર્વતભાઈ હું કે આ સુરા ખાચર શું કહે છે? મહારાજ હાથ્ય કરીને હળગાવ્યું, શું કહે સુરા બાપુ? ત્યારે પર્વતભાઈ કે બાંધી રક્ષા આપને, જાણું લક્ષ્મી રૂપ, દોષો એના જોઉં નહીં, માનું દિવ્ય સ્વરૂપ. મહારાજ હું તો તમારે હાથે એણે રક્ષા બાંધી એટલે બીજું કાંઈ ન જોઉં, તમારો સંબંધ એને થયો એટલે એ દિવ્ય મૂર્તિ થઈ ગઈ. કે ત્યારે ભગવાન બોલ્યા કે પર્વતભાઈને મહિમાનું અંગ છે, આવું બોલ્યા. વાલા ભક્તો, આનાથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે શ્રીહરિને પર્વતભાઈ જેવું મહિમાનું અંગ જ ગમે છે. કેમ જે જીવ એમાં જ સુખી થાય છે, એમાં જ બળિયો થાય છે, એમાં જ નિયમ પળાય, ભક્તિ થાય, સેવા થાય, નિર્વાસનિક થવાય, દોષો તજાય, ધામમાં જવાય. માટે પર્વતભાઈ જેવો મહિમા રાખીએ તો પર્વતભાઈ જેવી સ્થિતિ થાય. પર્વતભાઈની સ્થિતિ જુઓ. હવે એક ચિત્ર આપું છું, તમે ધ્યાનથી જોજો. પર્વતભાઈની સ્થિતિ જુઓ. તેમને 5 છોકરા અને 1 છોકરી હતી. કોને? 5 છોકરા અને 1 છોકરી. અને 46 વર્ષેની ઉંમરે બ્રહ્મચર્યનો નિયમ લીધું હતું પર્વતભાઈએ, 46 વર્ષેની ઉંમરે. હવે બીજી બાજુ સુરા ખાચરને 1 છોકરો અને 1 છોકરી હતી, અને 27 વર્ષેની ઉંમરથી જ અતિ દ્રઢ બ્રહ્મચર્ય પાળતા, અતિ દ્રઢ. અને જાજુ મહારાજની હારે જ રહેતા અને મહારાજના સખા ગણાતા. તો પણ પર્વતભાઈના જેવી સ્થિતિ સુરા ખાચરને ન થઈ. થઈ? પર્વતભાઈની સ્થિતિ અને સુરા ખાચરની સ્થિતિમાં કેટલો ફેર? આકાશ પાતાળ જેટલો. કારણ, સુરા બાપુને મહિમા લેવાનું અંગ નહોતું અને પર્વતભાઈ સીધો મહિમા લેતા. એમ આ સત્સંગમાં પર્વતભાઈના જેવા જેના મહિમા લેવાના અંગ હોય એને અખંડ મહારાજ દેખાય, બધામ દેખાય. બોલો.
બધી જગ્યાએ એને ભગવાનના દર્શન થાય. એના અંતરને કામ ક્રોધ લોભ કે પંચ વિષયની વાસના અડી જ ન હકે. આ વાત મહિમા સમજનારાને માટે છે. આને કહેવાય મહિમાથી થતો મફતિયો લાભ. મહિમાથી થતો મફતિયો લાભ. તો વાલા ભક્તો, આ ધૂળેટીને દિવસે મહિમાના મહિમાની કથા કરી છે. હજી એકવાર ચોખવટ કરી દઉં છું કે મહિમાને બાને આપણે કાંઈ ભગવાનની આજ્ઞા લોપીને ભ્રષ્ટવાડો કરવાનો હોતો નથી, પરંતુ મહિમા એક વસ્તુ એવી અજોડ છે કે એનાથી જીવને બહુ સુખ થાય છે, બહુ બળ મળે છે, અને સ્થિતિ એકદમ પલટાય છે, અને તત્કાલ અનાદિમુક્ત થાય છે. હાવ કાંઈ કર્યા વગર મફતમાં. માટે આ વાતને વિચારજો. હાથે કરીને પોતાનો સ્વભાવ ખોતરિયો રાખી અને દુઃખી થવું અને અમથે અમથા અવગુણ લઈને પાપ પામી અને બળિયા ન થવું અને નિર્બળ રહેવું એનો કોઈ અર્થ નથી, આટલું જાણવા મળ્યા પછી આપણે ચેતી જાઉં. એટલું કહીને અત્યારે આપણે હવે અહીંયા પૂર્ણાહુતિ પ્રસંગે થોડો રંગ ઉડાડ્યો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. રંગ ખેલન આયે ઓ આજ પિયા રંગ ખેલન આયે ઓ આઈ ઉતર કે થરર થરર રર જોર કરી કે મોરી બૈયા પકરી ઓ જોર કરી કે મોરી બૈયા પકરી હે એસી મરોરી હુઈ કરન કરર રર આજ પિયા રંગ ખેલન આયે
हये धरी तोरी जकर कर मोतिन माला खरर खरर रर घुंघट खोल घन मारी नजरिया ओ श्री जी को नीरलज ओ श्री जी को नीरलज आरर 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 आज पिया रंग खेलन आए आई उतर के थरर थरर रर आज पिया रंग खेलन आए आज पिया रंग खेलन आए ओ आज पिया रंग खेलन आए।